नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સિંહના કાયમી વસવાટની વ્યવસ્થા ન થતા પશુ પક્ષી પ્રેમીઓ નારાજ। સિંહને સાચવવાને બદલે વન વિભાગે પાંજરા મુકતા નારાજગી વધી। કુતિયાણા વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવારનો અનોખો ચૂંટણી પ્રચાર। પુત્રી સહિતના વિદેશ સ્થિત પરિવારજનો પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા। જામજોધપુર પંથકના ભાજપના ઉમેદવારને જબરું જન સમર્થન। ચીમનભાઈ શાપરિયાને બહુમતીથી જીતાડવા ગ્રામ્ય પંથકના લોકોની નેમ। જેતપુર તાલુકા પંચાયત કચેરીના રેકર્ડ રૂમના ગોડાઉનમાં આગ ભભૂકી। જેતપુર તાલુકા પંચાયતનો જૂનો રેકર્ડ બળીને ખાક થતા અનેક તર્ક વિતર્ક। તો જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદરના પાદરમાં એક માસથી સિંહ આવ્યો છે, ત્યારે વન વિભાગે આ મહેમાન બનેલા સિંહની પૂરતી વ્યવસ્થા કરવાને બદલે પોતાની નિષ્ફળતા છુપાવવા આ સિંહ માનવ વસાહત સુધી પહોંચે છે અને લોકો સિંહની પજવણી કરે છે તેવું બહાનું આગળ ધરી સિંહને પકડવા 6 જેટલા પાંજરા ગોઠવી દીધા છે। પોરબંદરના રતનપર સીમ વિસ્તારમાં સિંહે મુકામ કર્યો છે। આ વિસ્તારમાં સિંહ આટા ફેરા કરતો લોકોની નજરે ચડે છે। સિંહનું પોરબંદરમાં આગમન થતાં જ પ્રાણી પ્રેમીઓમાં ખુશી વ્યાપી રહી છે। સિંહ માટે આ વિસ્તાર અનુકૂળ હોવાથી સિંહ અહીં વસવાટ કરે અને વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં સિંહ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। બીજી તરફ સિંહને પકડવા વન વિભાગ દ્વારા 6 પાંજરા મૂકવામાં આવ્યા છે, જેમાં આ વિસ્તારમાં આવેલ રાજવી પાર્ટી પ્લોટ, ડમ્પિંગ યાર્ડ પાસે, દરિયા કિનારે, રતનપર સ્મશાન ભૂમિ પાસે અને ગૌશાળા નજીક એમ કુલ 6 સ્થળોએ પાંજરા મૂકવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે વન વિભાગની ટીમ સિંહને સાચવી શકતી નથી। સિંહ માનવ વસાહત સુધી પહોંચી જાય તેને અટકાવવાની ફરજ વન વિભાગની રહે છે, તેમજ જો કોઈ તત્વો સિંહની પજવણી કરે તો તેની સામે કાર્યવાહી કરવાની જવાબદારી પણ વન વિભાગની રહે છે। પરંતુ વન વિભાગ દ્વારા આવી કામગીરી કરવાને બદલે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા હવે સિંહને પાંજરે પૂરવા જઈ રહ્યા છે। વન વિભાગે જણાવ્યું હતું કે સિંહની લોકો પજવણી કરે છે અને આખી રાત વાહન ચાલકો ડમ્પિંગ યાર્ડ પાસે વાહનો લઈને આવે છે અને પજવણી કરે છે, જેથી સિંહને પકડી લીધા બાદ સિંહને અહીં રાખવો કે ગીરમાં લઈ જવો તે અંગે બાદમાં નિર્ણય થશે। ઉલ્લેખનીય છે કે વન વિભાગ પોતાની જવાબદારી સિંહ અને લોકો પર થોપી રહ્યું છે। વન વિભાગ દ્વારા સિંહ માટે પૂરતી વ્યવસ્થા, પેટ્રોલિંગ કરવાને બદલે સિંહને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરી છે, જેને લઈને પશુ પ્રેમીઓ નારાજ થયા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં ભાજપને જબરું સમર્થન મળી રહ્યું છે, ત્યારે ગઈકાલે શહેરના ખારવાવાડ વિસ્તારમાં શહીદ ચોક નજીક એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયા અને યુપીના પૂર્વ મંત્રી સુરેશ રાણા સહિતના અગ્રણીઓએ સભાને સંબોધન કર્યું હતું। આ સભામાં સ્થાનિક લોકો તેમજ ખારવા સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કુતિયાણા વિધાનસભાની સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ વધી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જાહેર સભાઓ નહીં, પરંતુ ડોર ટુ ડોર જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઉમેદવારના પુત્રી પણ કેનેડાથી ખાસ ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચ્યા છે। વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પ્રશ્ને પ્રચારની ગતિ વધારી દીધી છે। ખાસ કરીને કુતિયાણા વિધાનસભા સીટ પર કોંગ્રેસનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે, કારણ કે આ સીટના અન્ય ઉમેદવારો જાહેર સભાઓ કરી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ કોંગી ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા દરેક ગામમાં ડોર ટુ ડોર જઈ પોતાની વાત લોકો સુધી પહોંચાડી અને મત માંગી રહ્યા છે। આ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઓછા હોવાને પરિણામે તેમના કેનેડા ખાતે રહેતા પુત્રી કે જેઓ પાયલોટ છે તેવા નિશાબેન પણ આકાશથી જમીન પર ઉતરી આવ્યા હોય તેમ પોતાના પિતા નાથાભાઈ સાથે જોડાઈ જબરો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ નાથાભાઈના પત્ની, પુત્રીઓ, ભાઈ સહિતના પરિવારજનોએ પણ આ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે।
ના પડઘમ વાગી ગયા છે અને દરેક પક્ષ પોતપોતાના રીતે ગામડાની અંદર પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપ છે નરેન્દ્ર મોદી અને રામ મંદિરના નામે મત માગી રહ્યા છે. સપા છે કાંદલભાઈ જાડેજા, તેઓ પોતાના 10 વર્ષના વિકાસને લઈને મત માગી રહ્યા છે. કોંગ્રેસ છે પોતાના સેવા અને ગામની અંદર જે વસ્તુ છે તેમણે લોકલ જે મુદ્દાઓ છે તેની ઉપર મત માગી રહ્યા છે. અને આપ તો હજી ચૂંટણી પ્રચારમાં નીકળ્યું છે, કારણ કે આપના કોઈ મુદ્દાઓ હજી બહાર આવ્યા નથી. ત્યારે ખાસ આપણે કોંગ્રેસના ઉમેદવાર છે નાથાભાઈ વડેતા, તેમની સાથે ખાસ ચર્ચા કરશું. નાથાભાઈ, આ વખતે ચતુષ્કોણ જંગ છે, 13 જેટલા ઉમેદવારો છે, અપક્ષો પણ ઘણા છે અને ત્યાં રાજકારણ ખૂબ ગરમાયો. શું કહેશો, કેવી રીતના ટક્કર આપશો? હવે 10 વર્ષ તો તમે કહો છો, 10 વર્ષ તો ભાઈને થયા છે કે બધા ભાઈ કહેતા એને, અને બીજા વર્ષમાં 30 વર્ષ થયા આ લોકો અલગ અલગ આવ્યા છે, બધા અસામાયિક તત્વો સીટ ઉપર કબજો કરી બેઠા છે. ત્યારે મને એમ થયું કે હવે બહુ જ કર્યું યાર, શિક્ષણ આ લોકો જે છે આ વિસ્તાર, કારણ કે હું ગોરહેરનો આ વિસ્તારનો છું એટલે મારી ફરજ એ આવે. મેં કીધું હવે જિંદગી જ્યાં હશે ત્યાં જીવશું, પણ કંઈક પ્રયાસ કરવો હોય. મેં કીધું આ 30 વર્ષ થઈ ગયા, મેં કીધું બરડા વિસ્તારથી આ વિસ્તાર, તમે જો 30 વર્ષ આ વિસ્તાર પાછળ છે, ખેતીવાડીથી લઈને તમે હરેક એજ્યુકેશન લઈને બધું તમે જુઓ તો મીંડું થઈ ગયું છે. અને જે કોઈ કહેતા હોય કે 10 વર્ષની અંદર વિકાસ કર્યો અથવા કંઈ કામ કર્યું, તો 1-2-5 ગામ એને કામ ગણાવવા જોઈએ, એ કામનો એને હિસાબે દેવો જોઈએ. એટલે પરિવર્તન અત્યારે લહેર છે, માણસો મૂંઘાઈમાં પિચાઈ રહ્યા છે. અત્યારે ગેસના બાટલાથી લઈને તેલના ડબ્બાથી લઈને માણસોને અત્યારે લાઇટ બિલને અત્યારે હા હા છે. અમારે એક આઈનો કિસ્સો બેનો 40-45 હજાર એક લેમ્પ બારતો તો બિલ આવ્યું છે, એ મારી પાસે આવ્યું હતું. મને નાથાભાઈ મેં કીધું શાંતિ રાખ, કોંગ્રેસ પાર્ટી આવે છે મોજ કરતું, તારું બિલ જેટલું રાહત થાય એટલું કરું, તારે કંઈ ભરવું નહીં પડે. એટલે આ સમસ્યા માણસો પિચાઈ રહ્યા છે. એટલે અમારો મુદ્દો એક જ છે કે ડેવલપિંગ વિકાસ, માણસો કેમ આગળ, ભણતર, એજ્યુકેશન અને શ્વાસ, માણસ જે કહે હું તમને કહું, જે આરોગ્ય જે છે ઇમ્પોર્ટેન્ટ, પાણીની સમસ્યા, માણસો પાણી ખરાબ પી રહ્યા છે. ત્યારે મારું એજ્યુકેશનનો કેળો, કારણ કે એજ્યુકેશનની અંદર હું, કારણ કે મેં જો બચપણ જોયો, મેં ગાયું બેહુંને રિક્ષા લઈને મોટો થયો છું, એટલે મને એમ થયું કે હું તો કર્યું છે તો મારી મારા છોકરા છે અથવા મારી કે એ લોકો પાછા આ રીતે ઓલામાં ન આવે, કે એ ભણે આગળ ભણે તો ભણતર છે એ ત્રણતર છે. એ મને જે ભણેલું હોય ને, આ મારે એક બીજે સેકન્ડ નંબર દીકરીની વાત કરું તો ઘરે બેઠા બેઠા ગૂગલ આવે ત્યાં 40-50 હજાર રૂપિયા દર મહિને પગાર છે. અને બીજા મારી મોટી દીકરી છે કેનેડાની અંદર, અત્યારે એ પ્લેન તો સાઇડમાં ઉડાડે પણ એરોનોટિકલ એન્જિનિયરમાં માસ્ટરની ઇંગ્લેન્ડમાં મેં કરાવ્યું છે, અને અત્યારે એ પ્લેન લે અને ભાડે દે અને વેચે એવું કામ કરી રહ્યું છે. એટલે હું એજ્યુકેશનની વાત કરવા છું, વિકાસ ડેવલપ કરવું છે અમારે. અમારે કોઈ ઝઘડવું નથી, બાજવું નથી, જે બાહુબલી હોય એને મુબારક, પણ આ વિસ્તારને અમારે છોડાવવો અને આ લોકોને આ વિસ્તારને અમારે પ્રગતિ તરફ લઈ જવાનો અમારે પૂરતો પ્રયાસ કરવાનો છે. ભાઈ, બધા લોકો પોતપોતાની ઉમેદવારી લઈને કેટલા મતો જીતશે, તમને શું આશા રાખી રહ્યા છો, કેટલા મતોથી વિજેતા થશો ને કયા મુદ્દાઓ પર થશો? જો હું તમને એક ચોખ્ખી વાત કરું કે આ વિસ્તારની અંદર આ લોકોને જે જોતો હતો ને એવો જે ઉમેદવાર કે નેતા મળ્યો નહોતો આજ સુધી. એટલે જે આ કંઈ પરિણામ હશે ને, આંચકાજનક હશે ને, એકદમ સુંદર પરિણામ હશે ને, બીજા આખા ગુજરાતની અંદર એવો મેસેજ જશે કે આ રીતના કેમ થઈ શકે. કારણ કે આ એક અવાજ ઉઠાડ્યો અને અવાજની અંદર આ બધા જોડાયેલા છે, આ એક મિસાલની અંદર આ લોકો જોઈન્ટ થઈ ગયેલા છે. એટલે તમને ખ્યાલ આવશે, હું તો 25 હજાર નોર્મલ કહું છું કે 25 હજાર લીટથી જીતીશ, પણ આ લોકોને જે અંદર જે દાબો છે, એ લોકોને જે પીડા છે, જે સમસ્યા છે, એને એજ્યુકેશન થી માંડીને એને પાક વીમાથી કોઈ જોયા જ નથી આ લોકોએ. અને અનેક સમસ્યાથી ઘેરેલું અમારો આ વિસ્તાર છે. પાણી આવે તો આ લોકોને ઘરની અંદર પાણી આવે, બી બધી સુધી બેન દીકરીને કોઈ બીમારી હોય, તકલીફ હોય કે બહાર જવું હોય, લઈ જાય, ઇમરજન્સી દવાખાને તો જઈ શકતા નથી. એટલે આ વિસ્તારની અંદર અમારે ઘણા અનેક કામ એવા એવા છે કરવા પડે એમ છે, અને 100% અમે આવશું તો કરશું ને, 100% અમને જીતવાની 100% ખાતરી છે. ખાસ કરીને આ વખતે કાર્યકર્તા ઓછા જોવે, તમારો સમગ્ર પરિવાર આ ચૂંટણીમાં લાગી ગયો, શું કહેશો એમાં? એ ખુદ જ કહે કે અમે દબંગ છે, મારે ક્યાં બોલવાનું આવે. એટલે દબંગ તો બધા માણસ બી છે ને, અત્યારે જારી કરો એ મને ખબર છે કે એકબીજા હામામાં મારીને કાપી નાખવાની વાત કરતા હોય ત્યારે આપણે મારા ભેગા સભાઈ છે, કોઈ મને ના હાલે. અને હાલે હાલતા હોય તો એના ઉપર વિડીયો શૂટિંગ ઉતારતા હોય, એટલે 5-5 જણા અમારા હતા એ પાડાવડા થઈ ગયા અત્યારે. એટલે અમને એ કોઈ ભય નથી ને, અમને અમારું મૃત કોરોનામાં મરી ગયા જો મરવા હતું, કારણ કે કોરોનાની અંદર ખૂબ સેવા કરી લોકોને અને લોકોને દુવા મારી આવે છે. એટલે મને કંઈ થવાનું નથી, ખરોચી આવવા નથી, અને જે કર્મો દબાવીને જે દાદાગીરી અત્યારે ચાલુ કરી છે એ લોકો 20 તારીખ માનો કે 1 તારીખે બટન દબાવવાનું, 8 તારીખે રિઝલ્ટ આવશે, અને 9 કે 10 તારીખે લગભગ બધા જોડે જોડેમાં જેલમાં બેઠા છે, કારણ કે એની પાપ કર્મ કરે કોઈ સંજોગોમાં અમે છોડવા માંડ્યા.
આવશે. કોંગ્રેસ પાર્ટીની સરકાર 100% બની રહી છે અને અસામિક તત્વોને અમે 100% જેલમાં નાખવાના છે. કોંગ્રેસની સરકાર બની રહી છે કારણ કે નાથાભાઈ પ્રચારમાં નીકળ્યા છે, પણ ખાસ એક મુદ્દો એ છે કે જે તેમના દીકરી છે કેનેડાથી, કારણ કે હવે તો વિદેશમાંના લોકો પણ પ્રચાર કરવા આવી ગયા છે ઘેડ વિસ્તારમાં. શું લાગી રહ્યું છે આજે તમે તમારા પિતાશ્રીનો પ્રચાર કરવા આવ્યા, કેવું લાગી રહ્યું છે? કોણ કોણ જોડાણું છે તમારા ફેમિલીમાંથી? અમારા ફેમિલીમાંથી એક એક સદસ્ય જોડાણા છે. હું, મારી બેન, મારા મમ્મી, મારા નાનીમા, મારા ફઈ, લિસ્ટ લાંબુ છે. કારણ કે પપ્પાનું કામ જ એવું છે, બરાબર. મારા પપ્પા તો પાયાના માણસ છે, ધૂળ ને પાણાના માણસ છે, જેણે રિક્ષા ચલાવી છે, પછી ધીમે ધીમે આગળ વધ્યા છે, અમને આગળ વધાર્યા છે અને શિક્ષણ આપ્યું છે. એવા કન્ટ્રીમાં અમે અત્યારે ભણીએ છીએ કે જેની સરકાર એટલી સારી છે. તમારું શિક્ષણ, આરોગ્ય, રસ્તા, કેનાલ, તમને કોઈ પણ સમસ્યા હોય તો તમારી રાતોરાત એ સોલ્વ થઈ જાય. અહીંયા આપણે 20 વર્ષ પાછળ વયા ગયા આગળ જવાની બદલે, એટલે એ ચેન્જ કરવાનું છે. એના માટે થઈને પપ્પાનો એક પગે અમે બધા ઊભા છે, ડોર ટુ ડોર જઈને પ્રચાર કરી રહ્યા છે. અને કોંગ્રેસ આવી જાય કુતિયાણા અને રાણાવા વિસ્તારમાં, એના માટે અમે લોકો તમતોડ મહેનત કરી રહ્યા છીએ. ભાઈ, ખાસ અત્યારે જે હે બધા જે રાજકીય છે એ જ પ્રચારો અને અંદર ચૂંટણીની અંદર ચોરો અને સભાઓ કરતા હોય, પરંતુ સભાઓ નથી થતી ડોર ટુ ડોર, તો કેવું લાગી રહ્યું છે? એટલે એ લોકો તો સભા કરે છે, વિરોધ પક્ષવાળા જે છે એ લોકો દબાવીને પણ સભા કરી શકે એ માણસ એની પાસે આવે છે. અને અમારી પાસે એવું કંઈ કામ નથી ને અમારી પાસે કોઈ દબાવી નહીં, કે અમે દબાવવાળા માણસ જ નથી. એટલે આ કોઈ માણસ આવે તો હતા હેતાને જોતા હોય અમને, એ કોઈ વાત નથી. કારણ કે બે છે એટલે સભાએ તો હું તમને હામ હામ જ બે ઓલા કે હું મોટું એનાથી ગુંડો ના કે હું મોટું, એટલે બે હામાં બે માણસો બીજા સારા માણસો પણ અત્યારે કોઈની સભામાં નથી જઈ શકતા. પરિસ્થિતિ એવી અમારે તો અમે તો ડોર ટુ ડોર પહેલેથી જ લઈએ, નહીં તો આ સભામાં પડવું જ નથી. આપણે ઘરે ઘરે જઈએ, બેનો દીકરીની પીડા પણ સાંભળીએ આપણે, એટલે અમે ડોર ટુ ડોરનું અમે આયોજન કર્યું. આજે અમારે એમાં કાંઈ 75મું ગામ છે, એટલે હવે અમે 2 દિવસમાં અમારો પ્રવાસ ડોર ટુ ડોર પૂરો થઈ જવાનો છે. 75 જેટલા ગામડાઓ છે, ગામડાઓની અંદર સભાને બદલે ડોર ટુ ડોર ઘરે ઘરના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા વાકેફ કરવામાં આવ્યા છે. પ્રચારને સમાજ સામી રહ્યો છે ત્યારે એક પછી એક પક્ષ પોતાના જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે ખરેખર મુદ્દો તો 8 તારીખે જ ખબર પડશે કે કોણ જીતશે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર જિલ્લાની બંને વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે પોરબંદર બેઠક પર આ વખતે 11 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ 1995 ની ચૂંટણીમાં અધ કહી શકાય તેમ 28 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. પોરબંદર બેઠકની વિધાનસભાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાશે, જેમાં આ વખતે ચૂંટણીમાં 5 અપક્ષ સહિત 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ત્યારે આ બેઠકના ઇતિહાસની વાત કરીએ તો અગાઉ 1995 ની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. એ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, જનતા દળ અને DDP પક્ષ ના ઉમેદવારો ઉપરાંત 24 અપક્ષ ઉમેદવારો મળી 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 1962 અને 1967માં આ બેઠક પર 3-3 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, જ્યારે 1972માં 6 ઉમેદવાર, 1975માં 4 ઉમેદવાર, 1980 અને 1985માં 9-9 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. 1990માં 12 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા અને 1998માં 11 ઉમેદવાર, 2002માં 14 ઉમેદવાર, 2007માં 15 ઉમેદવાર, 2012માં 8 ઉમેદવાર, જ્યારે 2017માં 11 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. ત્યારે આ વખતે પણ 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, ત્યારે કોણ મેદાન મારે છે તે તો મતગણતરી બાદ જ સામે આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કર્મચારીઓની ટ્રેનિંગ યોજાઈ હતી, જેમાં પોરબંદર વિધાનસભા બેઠક પર વિસ્તારના 900 જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી જાહેર થતાની સાથે જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. ત્યારે હવે આ ચૂંટણીના મતદાનના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે માધવાણી કોલેજ ખાતે ચૂંટણી કામગીરીમાં સંકળાયેલા ફર્સ્ટ પોલિંગ ઓફિસર, સેકન્ડ પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના અધિકારીઓને મતદાન બુથની વિવિધ કામગીરી અંગે પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં બુથ અંદરની કામગીરી તેમજ જો કોઈ સમસ્યા સર્જાય તો તે સમસ્યાના નિરાકરણ અંગેની કામગીરી અંગે કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. માધવાણી કોલેજ ખાતે આયોજિત આ ટ્રેનિંગમાં પોરબંદર બેઠક વિસ્તારના 900 જેટલા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચૂંટણીને લઈને
ચૂંટણીમાં ફરજમાં રહેલા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે પોરબંદર બેઠક પર 181 જેટલા મહિલા કર્મચારીઓ માટે ખાસ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। કર્મચારીઓને મતદાન બૂથ અંગેની કામગીરી માટે 2 દિવસની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે। ત્યારે ચૂંટણી ફરજમાં નિમાયેલા કર્મચારીઓ મતદાનથી અળગા ન રહે તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં ચૂંટણીમાં ફરજમાં રહેલા કર્મચારીઓને અગાઉથી જ બેલેટ પેપર મારફતે મતદાન પ્રક્રિયા કરાવવામાં આવે છે। પોરબંદરમાં પણ માધવાણી કોલેજ ખાતે ચૂંટણી ફરજમાં રહેલા કર્મચારીઓ માટે 2 દિવસ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આજે પણ ચૂંટણીમાં ફરજમાં રહેલા મહિલા અધિકારીઓ માટે ખાસ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ મતદાન પ્રક્રિયામાં 181 જેટલા પોરબંદર બેઠકના મહિલા કર્મચારીઓ મતદાનમાં ભાગ લેશે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર બેઠક પર વિધાનસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓના જવાનો દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે। આજે કમલાબાગ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા વિવિધ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં આરોપીઓને ઝડપી પાડવા, અમુક આવારા તત્વોને પાસામાં ધકેલવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ચૂંટણીને લઈને પોરબંદર શહેર તેમજ વિવિધ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા એજન્સીના જવાનો દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે। આજે કમલાબાગ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા શહેરના એમજી રોડ, જૂના ફુવારા તેમજ સુદામા ચોક સહિતના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ, મહોલ્લા ચેકિંગ અને વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી હતી। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક ઓપીડી અને વોર્ડ કાર્યરત છે, ત્યારે આ હોસ્પિટલમાં વયોવૃદ્ધ દર્દીઓ માટે આવેલા એનસીડી ઓપીડીમાં ડાયાબિટીસ ચેક કરવા માટેના મશીનની સ્ટ્રીપનો અભાવ જોવા મળી રહ્યો હતો। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્રની બેદરકારીને લઈને અવારનવાર દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ હોસ્પિટલમાં વયોવૃદ્ધ દર્દીઓ માટે એનસીડી વિભાગ આવેલો છે અને આ વિભાગમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના બિનચેપી રોગો માટે દર્દીઓ ચેકઅપ અને સારવાર લેવા આવતા હોય છે। પરંતુ આ ઓપીડીમાં છેલ્લા 2 દિવસથી દર્દીઓને ડાયાબિટીસ ચેક કરવા માટેના મશીનની સ્ટ્રીપ ખાલી થઈ ગઈ છે, જેને લઈને દર્દીઓને ફરજિયાત ડાયાબિટીસ ચેકઅપ માટે વોર્ડ તેમજ લેબોરેટરીમાં જવું પડે છે। ત્યારે આ ઓપીડીમાં ડાયાબિટીસ ચેકઅપ માટેની સ્ટ્રીપ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। પોરબંદર શહેરની જિલ્લા કક્ષાની સરકારી સિવિલ હોસ્પિટલની અંદર એનસીડી વિભાગની અંદર જે ડાયાબિટીસ ચેક કરવા માટેની જે સ્ટ્રીપ છે એ લાંબા સમયથી આ ખાલી હોવાથી દર્દીઓને ખૂબ જ હેરાનગતિ થાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓને બહાર જવું પડે છે, જેથી આરોગ્ય વિભાગ તાત્કાલિક આ સ્ક્રીપ એનસીડી વિભાગમાં ફાળવે અને વહેલી તકે ફાળવે એ લોકોના દર્દીઓના હિતમાં ખૂબ જ જરૂરી છે। હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગની બેદરકારીને લઈને પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં કાર્યરત એનસીડી વિભાગમાં છેલ્લા 2 દિવસથી ડાયાબિટીસના મશીનની સ્ટ્રીપનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી હાલ દર્દીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કલ્લીના પુલ નજીકના દંગામાં રહેતા એક યુવાન પર 3 જેટલા શખ્સોએ લાદીના ટુકડા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના કલ્લીના પુલ વિસ્તારમાં આવેલા દંગામાં રહેતા અમિત બાબુભાઈ સોલંકી નામનો યુવાન ગઈકાલે સાંજે તેમના ઘરે હતો। તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેતા દીપક ચૌહાણ, ચંદન ચૌહાણ અને રાકેશ ચૌહાણ નામના શખ્સો યુવાનના ઘરે ધસી આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ યુવાન પર દીપક ચૌહાણ નામના શખ્સે લાદીના ટુકડા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં અમિતને માથાના અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અમિત બાબુ સોલંકી સાહેબ ઘરે આવીને માર્યા અમને। દીપક, ચંદન, રાકેશ, 3 જણા દારૂ પીને સાહેબ રોજ ઝઘડા કરે ને કાયમી આવીને ધમકાવે। મારવામાં લાદી હતી, માથામાં લાગ્યું સાહેબ,
પોલીસ ફરિયાદ કરી હા અહીંયા બહેનો તો કલીના પુલે ખાડી વિસ્તાર તો પોલીસે આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા અમિત સોલંકીનું નિવેદન નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સામાન્ય બાબતે યુવાન પર હુમલાની આ ઘટનાને લઈને આ વિસ્તારમાં ભારે ચર્ચાઓ જાગી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પશુઓની ઘૂસણખોરી અટકાવવામાં વન વિભાગની બેદરકારી સામે આવી રહી છે અભયારણ્ય ખાતે ડુક્કરો અને શ્વાનો ઘૂસી જાય છે અને પક્ષીઓના શિકાર કરે છે તો અહીં બીમાર પંખીના જીવ પર પણ જોખમ સર્જાયું છે જેથી યોગ્ય વ્યવસ્થા કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદર કોંગ્રેસના રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદરમાં પક્ષી અભયારણ્ય ખાતે મકર સંક્રાંતિના સમયે અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા ઈજાગ્રસ્ત બનેલ આ પક્ષીઓમાંથી મોટા ભાગના કુંજ અને કરકરા પક્ષીઓ પોતાને ત્યાં પરત જઈ શકતા નથી જેથી અહીં જ મુકામ કર્યો છે 9.33 હેક્ટરમાં પક્ષી અભયારણ્ય આવેલ છે અનેક વિદેશી પક્ષીઓ અહીં રહે છે અને હજુ પણ અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બનશે પરંતુ અભયારણ્ય ખાતે અનેક ડુક્કર અને શ્વાન ઘૂસી જાય છે અને પક્ષીઓના શિકાર કરે છે ઉડી ન શકતા ઈજાગ્રસ્ત પક્ષીઓ અને બીમાર પક્ષીઓ પર જીવનું જોખમ સર્જાય છે જેથી વન વિભાગ દ્વારા આવા પશુઓની ઘૂસણખોરી અટકાવવા પૂરતા પ્રયાસ કરવા જોઈએ અને જ્યાં ફેન્સિંગ નથી ત્યાં ફેન્સિંગ લગાવવી જોઈએ તે ઉપરાંત પક્ષી અભયારણ્ય નજીક જ આવેલ વોકિંગ પ્લાઝા પાસે તૂટી ગયેલ દરવાજો નજરે ચડે છે ત્યાંથી પણ પશુઓ ઘૂસી જાય છે જેથી તે દરવાજો રિપેર કરાવવામાં આવે અને ફેન્સિંગ મૂકવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર તાલુકાના દેગામ ગામે વાડી વિસ્તારમાં આવેલ એક ઊંડા કુવામાં શિયાળ પડી ગયું હતું જે અંગે વન વિભાગ ટીમને જાણ કરાતા તેના સંકલનમાં રહી બે રેસ્ક્યુઅરે અડધી કલાકની જહેમત ઉઠાવી દિલધડક રેસ્ક્યુ કરી શિયાળને સલામત રીતે બહાર કાઢ્યું હતું પોરબંદર તાલુકાના દેગામ ગામે એક વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કુવામાં ગઈકાલે રાત્રિના સમયે એક શિયાળ પડી ગયું હતું આ કુવો 60 ફૂટ ઊંડો હતો અને તેમાં 40 ફૂટ જેટલું પાણી ભરેલ હતું વાડીના માલિકને આ અંગે જાણ થતાં તેઓએ વન વિભાગનો સંપર્ક સાધ્યો હતો વન વિભાગના સંકલનમાં રહી રેસ્ક્યુઅર દિવ્યેશ અપારનાથી અને અજય પરમાર સવારે સ્થળ પર પહોંચ્યા હતા શિયાળ કુવાની ભેખડમાં નાળાનો સપોર્ટ લઈને બેઠું હતું આખી રાત કુવામાં રહેલા શિયાળનો દિલધડક રેસ્ક્યુ કરી જાળી મારફત બહાર કાઢ્યું હતું જેમાં આ શિયાળ નર શિયાળ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ શિયાળનો જીવ બચાવી તેને નજીકના ખેતરમાં મુક્ત કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર કચ્છના માંડવી શહેરથી 8 કિલોમીટર દૂર આવેલ ધબુડી તીર્થધામ પિતૃતર્પણ વિધિ માટે સુવિખ્યાત બન્યું છે આ ધબુડી તીર્થધામ ખાતે તાજેતરમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું પણ આયોજન થયું હતું ત્યારે જોઈએ આ તીર્થધામ વિશે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો અમારો આ ખાસ અહેવાલ કચ્છમાં માંડવી શહેરથી 8 કિલોમીટર અને ગુંદિયાળી ગામથી 2 કિલોમીટર આવેલ ધબુડી તીર્થધામ કે જે પિતૃતર્પણ વિધિ માટે ખૂબ જ પ્રખ્યાત છે અહીં હજારો વર્ષ પૂર્વે સપ્ત ઋષિ તેમજ તેમની સાથેના હજારો ઋષિમુનિઓ તપ કરતા હતા તેમ શાસ્ત્રોમાં જણાવેલ છે આ ઋષિમુનિઓએ ભગવાન શિવની આરાધના માટે ખૂબ જ તપ કર્યું હતું અને સમય જતાં આ ઋષિમુનિઓ ઉપર ધૂળ અને ઘાસ ઉગી ગયું હતું તેમ છતાં તેઓ પ્રભુની આરાધનામાં લીન હતા ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી અહીં તેમના પિતૃઓના શ્રાદ્ધ માટે આવેલ તે સમયે ભગવાન શ્રી રામના આશીર્વાદથી ઋષિમુનિઓ પરના ધૂળ અને ઘાસનો નાશ થયો હતો ત્યારે ઋષિમુનિઓએ ભગવાન શ્રી રામને વંદન કરી આશીર્વાદ આપવા જણાવ્યું ત્યારે ભગવાન શ્રી રામે આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી એક પીપળાનું વૃક્ષ વાવેલ અને કહેલ કે આ જગ્યાએ ભૃગુ ઋષિ સહિત સપ્ત ઋષિનો કાયમી વસવાટ રહેશે અને જે કોઈ અહીં પિતૃ શ્રાદ્ધ કરશે તેમના પિતૃને અવશ્ય મોક્ષ મળશે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા હાલ આ જગ્યાએ ભૃગુ ઋષિનું ભવ્ય મંદિર છે અને અહીં ધબુડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ વિકાસ કરવામાં આવ્યો છે જેમાં બહારગામથી આવતા લોકો માટે અવિરત ચા પાણી અને અન્નક્ષેત્ર કાયમી માટે ચાલુ રાખવામાં આવે છે આ જગ્યાએ નયનરમ્ય તળાવ છે તે તળાવની પાળ ઉપર સપ્ત ઋષિઓના મંદિર આવેલ છે આ ઉપરાંત રામ દરબાર રાધા કૃષ્ણ હનુમાનજી તેમજ ભવ્ય શિવ મંદિર અને બાજુમાં સપ્ત ઋષિ મંદિર આવેલ છે અને શિવ મંદિરની બાજુમાં મોક્ષ પીપળાનું વૃક્ષ છે અહીં પિતૃતર્પણ માટે
સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પિતૃ તર્પણ વિધિ બાદ ભાવિકો મોક્ષ પીપળાએ પાણી રેડી પિતૃઓને પ્રણામ કરે છે. અહીં કારતક, ચૈત્ર અને ભાદરવા મહિનામાં સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ પિતૃ તર્પણ વિધિ માટે ખૂબ જ મોટી સંખ્યામાં, એટલે કે હજારોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે આવે છે. અહીં વિશાળ જગ્યા હોવાથી વાહન પાર્કિંગની પણ કોઈ સમસ્યા નથી. આ ઉપરાંત આ જગ્યાના પટાંગણમાં મોટા વૃક્ષો હોવાથી ઉનાળામાં પણ અહીં શીતળ હવા લહેરાય છે. આ મંદિરના પૂજારી શંભુ પ્રસાદ અને તેમનો પરિવાર વર્ષોથી આ મંદિરની પૂજા વિધિ કરે છે. પૂજારીના જણાવ્યા મુજબ અહીં પહેલા નાનું શિવ મંદિર અને મોક્ષ પીપળો હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભૃગુ ઋષિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ વિકાસ કરવામાં આવેલ છે. ભગવાન શ્રી રામચંદ્રજી અહીંયા આવી ગયા 88,000 વર્ષથી. નવ ખંડ પૃથ્વીમાંથી એવું હુકમ થયો કે આ ભૂમિમાંથી બધે દેવ છે અને એ શરણ માટે થોકતી અમારું આવતી એ બાને 88,000 વર્ષથી આવી અહીંયા તપ આવ્યું. હજારો વર્ષ તપ કર્યું છતાંય સમય આવ્યો નહીં, એટલે ભગવાનને કેટલું શ્રાપ દીધું કે સતયુગમાં થોકતી અમાર બુદ્ધ આશ્રમ નથી આવતી, તો કલયુગમાં વારંવાર આવી તારીખો પૂછા નહીં કરે. ત્યારે ભગવાને આકાશવાણી કરી કે તમે શ્રાપ દીધો એ ખોટું કર્યું, હું અહીંયા આવીશ. ભગવાન અહીંયા રામ લક્ષ્મણ જાનકી અયોધ્યાથી પગે આવ્યા, અહીંયા આવ્યા દૂરના ડગલા માથે દાબડો અમારા કચ્છમાં ધર્મ કીએ. ભગવાન હાથ ઊંચા કરી ધર્મ હતી ગયો, ધૂળ હતી ગઈ હાથ પીધે રહ્યા, ફરી હાથ ઊંચા કર્યા ચુપત થયા અને જ્યાં જોઈએ તો રામ લક્ષ્મણ જાનકી દોડીને બખું નાખી ભલે આનંદ આંસુ આવ્યા. ભગવાન બહુ ખૂબ રાજી થયા. ભગવાનને એવું કીધું કે અમને તમારું મંદિર બનાવવું છે. એ સમયમાં દુનિયામાં મંદિર નહોતા, પહેલું મંદિર આ, કે મંદિર ભલે બંધાવો તમારે નામે ઓળખાય. લોહીનું પાણી તમે કર્યું, તપ તમે કર્યા, એટલા સારું આવ્યું. એટલે સમૂહમાં 88,000 ઋષિ ધબુરી તરીકે આ નામ પાડ્યું અને આ મંદિરનું રામ લક્ષ્મણ જાનકી રાધે કૃષ્ણ લક્ષ્મીનારાયણ બધેનું નામ પાડ્યું ધબુરી તીર્થનું મંદિર રામ મંદિર. હુંથી રામ મંદિર કરે થી રોથી હાલતે હાલતે રામ ભગવાન ત્યાં ટંકેશ્વર મહાદેવ છે અહીંયા આવ્યા. તો ભગવાન કીધું ઓલા ઋષિને, ભાઈ તમારી શું ઈચ્છા? કે મને ટંકેશ્વરના દર્શન કરવા છે. દર્શન થઈ જાય આખું બંધ કરે એવી કમાઈ હતી, છતાં બીજા એવા હતા એને કારણે એ ન ગયા. એટલે ભગવાનને કીધું એટલે 88,000 ઋષિને ભગવાન ટંકે સમાધોના દર્શન કરાવ્યા. અને પછી અહીંયાના જે હાલમાં જે ચર્ચી અંક્ષેત્ર ચાલુ કરાવી બધેને સંમતિથી કંઈક વર્ષ ત્યાં અંક્ષેત્ર ચાલુ છે. ચર્ચીના આશીર્વાદથી બધે લોકો મોજ આવી લખાવી અને આ વ્યવહાર હાલે છે. હમણાં કથા હતી રમેશભાઈ ઓઝાની, એમાં પણ બધે ચર્ચીનો સહયોગ સારો હતો અને નામી નામી કામ થઈ ગયું. તો આ ભૂમિ જાગી ગઈ, અહીંયા પતરુનું કાર્ય થાય એના પતરુ જવાબ દઈએ છે અને તુરપત થઈને જાય છે. કારતક, ચૈત્ર, ભાદરવો એ મહિનામાં બહુ ટ્રાફિક હોય, આદેડી પર ટ્રાફિક હોય છે અને પિતૃ કાર્ય થાય છે. ભગવાનનો બોલ છે, અહીંયા કોઈ પણ પિતૃ કાર્ય કરશે એના પિતૃનો મોક્ષ થશે. હાલમાં તારીખ 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી પોરબંદર હરિમંદિરના પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની અમૃતવાણીથી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પણ તમામ મંદિરના દર્શન કરી અને મોક્ષ પીપળાએ પાણી રેડી ધન્યતા અનુભવી હતી અને કહેલ કે આ જગ્યા ઢબુડીમાં ટબુડી પાણી રેડવાથી પિતૃઓને મોક્ષ મળે છે તેવું જણાવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જેતપુર તાલુકામાં પંચાયત કચેરીના રેકર રૂમમાં કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું, પરંતુ આ આગમાં તાલુકા પંચાયત કચેરીનો જૂનો રેકોર્ડ બળીને ખાક થયો હતો. જેતપુરની તાલુકા પંચાયત કચેરીની અંદર આવેલા રેકર્ડ રૂમના ગોડાઉનમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી. આ આગની ઘટનાની જાણ સ્થાનિક કર્મચારીઓને થતા તેઓએ તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરી હતી. આ ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી.
જો કે આ આગમાં જેતપુર તાલુકા પંચાયત કચેરીનો જૂનો રેકોર્ડ બળીને ખાક થઈ ગયો હતો. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે હજુ જાણવા મળેલ નથી. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જામજોધપુર લાલપુર એસી વિધાનસભાના ભાજપના ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાને જબરું સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક દરમિયાન લોકોની મોટી સંખ્યા ભાજપને જનસમર્થન હોય તેવી સાબિતી આપી રહી છે. આજે લાલપુર તાલુકાના વિજયપુર, નાના ખડબા અને મણિપુર સહિતના ગ્રામ્ય વિસ્તારનો ભાજપના ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાએ જનસંપર્ક કર્યો હતો. આ તકે ભાજપના વિકાસના કામોને લોકોએ આવકાર આપ્યો હતો. જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓ અને મહાનુભાવો પણ આ જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માત્ર ભાજપી કાર્યકરોએ જ નહીં પરંતુ ગ્રામજનોએ પણ ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું. અર્જુનસિંહ જાડેજા, ગુજરાત ન્યૂઝ, જામજોધપુર. પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરાને જબરું જનસમર્થન મળી રહ્યું છે. નાથાભાઈએ કોરોના કાળમાં દર્દીઓની જીવના જોખમે સેવાઓ કરી હતી. એટલું જ નહીં, ખેડૂતોની મુશ્કેલીમાં પણ અનેક વખત નાથાભાઈ સહભાગી બન્યા છે. કુતિયાણા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા છેલ્લા 5 વર્ષથી અનેરા સેવા કાર્યો કરી રહ્યા છે. માત્ર દર્દી નારાયણની સેવા નહીં પરંતુ ખેડૂતોના પ્રશ્ને પણ અનેક વખત નાથાભાઈ અગ્રેસર રહ્યા છે, જેને ખેડૂતો આજે પણ ભૂલી શક્યા નથી. ચિકાસા ગામની બાજુમાં જૂના ભાદર ડેમ આવેલો છે. તે ડેમ ગરેજ સહિત અનેક ગામોને જોડતા રસ્તા પર આવેલો છે. આ ડેમને કારણે આસપાસના 20 જેટલા ગામડાઓને ખેતીમાં લાભ થતો હતો. ગત ચોમાસામાં ભારે વરસાદ થતા આ ડેમના 5 જેટલા દરવાજામાં તોતિંગ વૃક્ષોની ડાળીઓ ફસાઈ ગઈ હતી, જેને કારણે દરવાજાઓ બંધ ન થતા વરસાદી પાણી દરિયામાં જઈ રહ્યું હતું. તંત્ર દ્વારા આ વૃક્ષોને તાત્કાલિક હટાવવામાં ન આવતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી હતી. તેવા સમયે નાથાભાઈ ઓડેદરાએ ખેડૂતોની વેદના સમજી ત્યાં પહોંચી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં ગોસાબારા નજીકના જુમાભાઈ મચ્છિયારા પરિવારના લાખાભાઈ અને પૂનાભાઈ સહિતના લોકો પણ પોતાની હોડીઓ લઈ આ સેવામાં સહભાગી બન્યા હતા. નાથાભાઈએ સતત 4 દિવસ સુધી અથાગ મહેનત કરી આ વૃક્ષો હટાવવાની કામગીરી કરી હતી. જે કામગીરીને યાદ કરી આ વિસ્તારના ખેડૂતો આજે જંગી બહુમતીથી નાથાભાઈ ઓડેદરાને જીતાડવા આહવાન કરી રહ્યા છે. પ્રીત જહાં કી રીત સદા મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી વાત સુનાતા હું. હૈ પ્રીત જહાં કી રીત સદા चुकी सारी दुनिया हो, जिसे मान चुकी सारी दुनिया. मैं बात वही दोहराता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. है प्रीत जहाँ की रीत सदा. ભાણવડ પંથકમાં તાલુકા પંચાયત અને નગરપાલિકા બંનેની સત્તા કોંગ્રેસના હાથમાં છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આ વિસ્તારમાં ખૂબ કામ કરાયા હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે, પરંતુ આ દાવાઓ પોકળ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભાણવડ તાલુકામાં તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે તો અહીંયાની પબ્લિકની અત્યારે મેઇન સમસ્યા છે પાણી, ખુલ્લી ગટરો અને સાફ સફાઈ. આ મેઇન સમસ્યા છે. આમાં ખરેખર આ લોકોને કામ કરવું જોઈએ પણ આ લોકો કામ કરતા નથી. અને ક્યાંક ક્યાંક રસ્તાના પ્રોબ્લેમો છે ગામડામાં. અહીંયા પણ તાલુકા પંચાયત કોંગ્રેસની છે પણ રસ્તાના ગામડામાં પણ સમસ્યા છે.
એટલે આવા બધા સમસ્યાનો આપણે નિવારણ લાવીએ. સારી એક ઈમાનદાર પાર્ટીને ચૂંટી આમ આદમી પાર્ટી છે. ભાજપ અને કોંગ્રેસ મિલી ભગતથી સરકાર હલાવે છે અને મિલી ભગતથી જ બધું વહીવટ કરે છે. એના રાજમાં આપણે આટલા વર્ષો ભાજપને મોકો દીધો, કોંગ્રેસને મોકો દીધો, એમાં કાંઈ કામ નથી થયા. હવે એક ઈમાનદાર પાર્ટી આવી છે જે આમ આદમી પાર્ટી, જેને દિલ્હીમાં કામ કર્યા, પંજાબમાં કામ કર્યા, અહીંયા જંગી બહુમતીથી પબ્લિકે લીડ થી અને ચૂંટાયા. હવે ઈશુદાનભાઈ જેવો વ્યક્તિ ટીવીમાં પણ 15-20 વર્ષથી આપણા માટે લડતો હતો, ખેડૂતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, વંચિતો માટે. તો આપણી જવાબદારી છે કે ઈશુદાનભાઈ જેવા વ્યક્તિત્વને આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એક મુખ્યમંત્રી તરીકે ચહેરો જાહેર કર્યો છે પાર્ટી, એટલી બધી જવાબદારી મૂકી છે. તો આપણા બધાની ફરજ થાય છે કે ઈશુદાનભાઈ જેવા વ્યક્તિને આપણે જંગી બહુમતીથી ચૂંટાડીએ અને આપણું કંઈક ભલું થાય ને આપણા બાળકોનું ભવિષ્ય સુધરે, ખેડૂતોનું ભલું થાય, સારી હોસ્પિટલો બને, ડોક્ટરોની અછત ના હોય એ ટાઈપની વ્યવસ્થા થાય, રોડ રસ્તા સારા થાય અને ઘણી બધી સમસ્યાઓથી એક જ નિવારણ છે આમ આદમી પાર્ટી અને ઈશુદાનભાઈ અને કેજરીવાલ એ લોકો કરી શકશે અને આપણે જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીને જીતાડી. હવે જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સિંહના કાયમી વસવાટની વ્યવસ્થા ન થતા પશુ પક્ષી પ્રેમીઓ નારાજ. સિંહને સાચવવાને બદલે વન વિભાગે પાંજરા મુકતા નારાજગી વધી. કુતિયાણા વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવારનો અનોખો ચૂંટણી પ્રચાર. પુત્રી સહિતના વિદેશ સ્થિત પરિવારજનો પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા. જામજોધપુર પંથકના ભાજપના ઉમેદવારને જબરુ જન સમર્થન. ચીમનભાઈ શાપરિયાને બહુમતીથી જીતાડવા ગ્રામ્ય પંથકના લોકોની નેમ. જેતપુર તાલુકા પંચાયત કચેરીના રેકર્ડ રૂમના ગોડાઉનમાં આગ ભભૂકી. જેતપુર તાલુકા પંચાયતનો જૂનો રેકર્ડ બળીને ખાક થતા અનેક તર્ક વિતર્ક. તો આ અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.